નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાનપદ શૈક્ષણિક સંકુલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ધોરણ સાત વિષય ઇંગ્લિશ તેમાં પેપર સ્ટાઇલ સમજતા હતા તો તેમાં હવે આગળનો પ્રશ્ન આપણે સમજીશું તો પેપર સ્ટાઇલમાં ઓલરેડી આપણે પહેલો પ્રશ્ન અહીં જે એ આપેલો છે ફકરો વાંચીને આપેલા પ્રશ્નોના જવાબ આપો તો તે આપણે ઓલરેડી શીખી ગયા છીએ એસએમમાંથી જોઈ લીધું છે હવે પ્રશ્ન પહેલો બી આપેલો છે કે કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો આ પણ પાઠના આધારે ખાલી જગ્યાઓ આપેલી હશે તો ચાલો આપણે ખાલી જગ્યા જોઈ કે કઈ રીતે પૂછાશે તો એસએમના પેજ નંબર એટ પર તમને ખાલી જગ્યાઓ આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કાઉસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો તો કાઉસમાં તમને શબ્દો ઓલરેડી લખીને આપેલા છે તમે જોઈ શકો છો છે ફ્લોક ઓફ વર્ડ્સ ફ્લાયિંગ કમ ડાઉન રેડ બટન સ્વિમિંગ અને ડ્રીમિંગ તો ચલો પહેલી ખાલી જગ્યા આપેલી છે કે તેજસ્વીની બાઇસિકલ હેડ અ તેજસ્વીની બાયસિકલને હતું શું રેડ બટન જવાબ લખીને આપેલો છે ત્યાર પછી બીજો બીજી ખાલી જગ્યા આપેલી છે કે તેજસ્વીની બાયસિકલ વોઝ ખાલી જગ્યા ઇન ધ સ્કાય તેજસ્વીનીની બાઇસિકલ આકાશમાં ફ્લાઈંગ ઉડી રહી હતી ત્યાર પછી ત્રીજું છે કે તેજસ્વીની અપ્લાઇડ ધ બ્રેક્સ ટુ સેવ અ ખાલી જગ્યા તો તેજસ્વીની બ્રેક લગાવે છે ટુ સેવ બચાવવા માટે કોને તો કે ફ્લોકો બર્ડ્સ પક્ષીઓના ટોળાને બચાવવા માટે પોતે બ્રેક લગાવે છે અને અચાનક નીચે પડે છે તો ધ્લાઈંગ બાયસલ વોઝ ઓનલી અ ખાલી જગ્યા તો ઉડી શકે તેવી સાયકલ માત્ર એક શું હતું તેજસ્વીનીનું ડ્રીમ હતું તેનું સ્વપ્ન હતું ત્યાર પછી તેજસ્વીની ક્રાઇડ આઉટ બીકોઝ સી ખાલી જગ્યા ફ્રોમ સ્કાય ટુ લેન્ડ તેજસ્વીની ક્રાઇડ આઉટ રડ રડી પડી કારણ કે તેણી આકાશમાંથી જમીન પર કમ ડાઉન નીચે આવી એટલા માટે અચાનક બ્રેક લગાવે છે અને નીચે આવે છે તો એટલા માટે સી ઇઝ ક્રાઇડ આઉટ સોરી સી ક્રાઇડ આઉટ તો આ રીતે તમને ખાલી જગ્યા આપેલી હશે કાઉસ આપેલા હશે તમારે જોઈને સાચો જવાબ લખવાનો રહેશે ચલો ત્યાર પછીનો પ્રશ્ન આપેલો છે ટ્રુ અને ફોલ્સ લખો ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું ખરા ખોટા હોય ને તો ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું તો ચલો જોઈએ તો એસેમાં પેજ નંબર નાઇન ઉપર તમને ટ્રુ ફોલ્સ લખીને આપેલા છે વાક્ય આપેલું છે સામે જવાબ છે તો પહેલો પ્રશ્ન એમ છે કે તેજસ્વીનીઝ ફાધર ગિફ્ટેડ હર અ સ્કૂટર તેજસ્વિનીના પપ્પાએ તેને સ્કૂટર ગિફ્ટમાં આપ્યું તો વાક્ય કેવું થાય ખોટું થાય તેજસ્વિનીના પપ્પાએ તેને સ્કૂટર નહીં પરંતુ બાયસિકલ ગિફ્ટમાં આપી હતી ત્યાર પછી બીજું વાક્ય છે કે તેજસ્વીની વોઝ પ્રાઉડ ટુ સી ધ બાયસિકલ તેજસ્વીની બાઇસિકલ જોઈને ગર્વ અનુભવતી હતી તો આ વાક્ય પણ સાચું છે એટલા માટે ટ્રુ ત્રીજું વાક્ય છે ધેર વોઝ અ બ્લુ બટન નિયર ધ બેલ બેલ પાસે બ્લુ બટન હતું નહીં કેવું બટન હતું ઇટ વોઝ રેડ તો વાક્ય ખોટું છે એટલા માટે ફોલ્સ ચોથું છે તેજસ્વીની વેન ટુ ધ સી શોર તેજસ્વીની દરિયા કિનારે ગઈ વાક્ય કેવું થાય ખોટું થાય એટલા માટે ફોલ્સ તે રિવર બેન્ક રિવર નદી કિનારે ગઈ હતી પાંચમું વાક્ય છે ધેર કેમ આઉટ અ બિગ ફોન આ ફન ઓન ધ રિયર વ્હીલ અહીં જે ફન આપેલું છે સાચો સ્પેલિંગ થશે એફ એ એન ફેન તેના પાછળના પરિણામાંથી ફેન એટલે કે પંખો બહાર આવ્યો તો વાક્ય સાચું છે આ તમારે સુધારી નાખવાનું છે એફયુ એનની જગ્યાએ એફ એ એન તમે અહીં જોઈ શકો છો છે તો આ એક ભૂલ સુધારવાની છે ત્યાર પછી છઠ્ઠું છે કે તેજસ્વીની સો બીટ્સ ઓફ પેપર ઓન ધ સ્કૂલ રૂફ તો તેણે છાપરા ઉપર તેની સ્કૂલનું જે રૂફ હતું છાપરું ત્યાં તેને શું જોયું તો કે પેપર્સ તો વાક્ય કેવું થાય ખોટું થાય કેમ કે ત્યાં તે શું જુએ છે તો કે લીવ્સ ઓફ ટ્રી ઝાડના પાંદડાઓ જુએ છે એટલા માટે વાક્ય અહીં ખોટું છે એટલા માટે ફોલ્સ જવાબ આવે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન આપેલો છે કે આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવી યસ અને નોમાં જવાબ લખો ફોર્મ ક્વેશ્ચન્સ એન્ડ રાઈટ આન્સર્સ યુઝિંગ યસ એન્ડ નો તો તમને વાક્ય આપેલું હશે તેને પહેલાં તમારે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવવાનું પછી યસમાં જવાબ આપવાનો અને પછી નવમાં જવાબ આપવાનો આ ઓલરેડી આપણે ગ્રામર બુકમાં પણ શીખી ગયા છીએ અને સાથે સાથે એસએમમાં પણ આપણને લખીને આપેલું છે જુઓ એસએમ પેજ નંબર નાઇન ઉપર તમને આપેલું છે કઈ રીતે તો કે વાક્ય આપેલું હોય રાહુલ રનફાસ્ટ હવે સોરી રેન ફાસ્ટ તેનું પ્રશ્નાર્થ વાક્ય બનાવેલું છે તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે આગળ શું આવે તો કે ડીડ લખવામાં આવે છે ત્યાર પછી કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યાર પછી અન્ય શબ્દ અહીં જે આર એ એન આપેલું છે તેની જગ્યાએ આર યુ એન આવે કેમ કે ક્રિયાપદનું મૂળરૂપ રેન છે એટલે દોડિયો તે ભૂતકાળનું રૂપ છે તો અહીં આર યુ એન સાચો જવાબ આર યુ એન થાય તો પેલા ડીડ પછી કરતા પછી ક્રિયાપદનું રૂપ અને પછી અન્ય શબ્દ તો આ રીતે જવાબ લખવાનો થાય તો કોઈ પણ શબ્દ તમને આપેલા હોય કોઈ પણ વાક્ય તમને લખીને આપેલું હોય જો અહીં આપેલું છે ધ ચિલ્ડ્રન પ્લેડ ચેસ તો શું થઈ ગયું આગળ ડીડ બધા પ્રશ્નાર્થ વાક્યમાં આગળ ડીડ જ આવે છે ત્યાર પછી પહેલા આપેલો કરતા છે તે તો અહીં ધે બીજો શબ્દ છે એ થિચર અહીં અંકિતા છે તો બીજો શબ્દ છે એ અંકિતા ત્યાર પછી આવે ક્રિયાપદનું મૂળ રૂપ તો તે પણ આપેલું છે અહીં પ્લેડ આપેલું છે એટલા માટે અહીં પ્લે થઈ જાય અહીં ટોટ આપેલું છે તો તેનું ટીચ થઈ જાય આપણે ભૂતકાળ શીખી ગયા છીએ કે ક્યુ ક્રિયાપદ છે એ ભૂતકાળનું રૂપ છે અને ક્યુ તેનું મૂળ રૂપ છે અને ત્યાર પછી લાસ્ટમાં અન્ય શબ્દ લખવાના થાય અને છેલ્લે આવે પ્રશ્નાર્થ ચીન હવે ત્યાર પછી યશ અને નોના જવાબ લખવા માટે આપણે ઓલરેડી મેં તમને લોકોને ગ્રામર બુકમાં લખાવેલું છે પ્રશ્ન ત્રણ આપેલો છે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળના વાક્ય બનાવો તો આ પ્રશ્ન પણ આપણે ઓલરેડી ગ્રામર બુકમાં પણ લખેલો છે અને સાથે સાથે એસએમમાં પણ આપેલો છે તો ચલો એસએમમાં આપેલો છે એ જોઈએ આપણે તો પેજ નંબર નાઇન ઉપર તમને અહીં આપેલું છે ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો પણ તમને જ્યારે પરીક્ષામાં પૂછાશે ત્યારે ઉદાહરણ આપેલું નહીં હોય ખાલી સૂચના આપેલી હશે તમારે યાદ રાખવાનું થશે કે ભૂતકાળની વાક્ય રચના શું છે અને ભવિષ્યકાળની વાક્ય રચના શું છે તો ચલો એક્ઝામ્પલ આપેલું છે આ આપેલું છે કરતા છે ટેક લંચ તો હવે તેના પરથી આપણે વાક્ય બનાવવાના થશે તો પહેલું વાક્ય તેમણે ભૂતકાળનું બનાવેલું છે જે પેલું વાક્ય તમે જોઈ શકો છો અહીં એ વાક્ય કેવું છે તો કે ભૂતકાળનું છે આય કરતા છે ત્યાર પછી ભૂતકાળનું રૂપ આવે ટેકનું થઈ જાય ટૂંક અને ત્યાર પછી ડિનર એટ સેવન પીએમ હવે આ સેવન પીએમ લખો કે ન લખો ચાલે પણ શરૂઆતની વાક્ય રચના જેટલા શબ્દ તમને આપેલા છે તે વ્યવસ્થિત અને સાચા લખેલા હોવા જોઈએ જો મૂળ રૂપ લખવાનું થતું હોય તો મૂળરૂપ લખવા લખવાનું થશે અને જો ભૂતકાળનું રૂપ લખવાનું થાય તો તે લખવાનું હવે બીજું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું છે કીધું ને તમે તમારી પેપર પેપરસ્ટાઈલમાં જુઓ જોઈએ શું સૂચના છે કે પહેલું વાક્ય છે એ સાદા ભૂતકાળનું લખો અને ત્યાર પછીનું વાક્ય છે એ સાદા ભવિષ્યકાળનું લખો તો હવે સાદા ભવિષ્યકાળનું વાક્ય બનાવીએ તો શું થાય તો કે વિલ સાથે મૂળ ક્રિયાપદ તો પહેલાં કરતા આઈ ત્યાર પછી વિલ ત્યાર પછી ટેક એનું એ જ લખો તો પણ ચાલે લંચ હું લંચ લઈશ હું બપોરનું ભોજન કરીશ અને મેં બપોરનું ભોજન કર્યું તો એ ભૂતકાળ છે અને કરીશ તો ભવિષ્યકાળ છે અહીં જે તમને પ્રશ્નમાં આપેલું હોય તે જ તમારે અહીં જવાબમાં લખવાનું રહેશે ત્યાર પછી હિરલ અને મેક ટોયસ મેક એટલે બનાવવું ટોઈઝ એટલે રમકડા તો ભૂતકાળનું રૂપ બનાવીએ આપણે ભૂતકાળનું વાક્ય તો શું થાય તો કે હિરલ મેડ ટોયસ થઈ ગયું સિમ્પલ વાક્ય ત્યાર પછી આપેલું છે હિરલ વિલ મેક ટોઈસ છે ને સાવ સીધું અને સરળ શું થાય તો કે પહેલાં વાક્યમાં શું કરવાનું તો કે ભૂતકાળનું ક્રિયાપદ મૂકી દેવાનું બાકી કરતા અને અન્ય શબ્દ એમને એમ અને બીજામાં તમારે ખાલી વિલ એડ કરવાનું થાય એટલે થઈ જાય સાદા ભવિષ્યકાળનું વાક્ય તો આ થઈ ગયા સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળની વાક્ય રચના ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પ્રશ્નચારે આપેલો છે કે કૌંસમાં આપેલા શબ્દોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો તો આ ખાલી જગ્યા આપણે ગ્રામર બુકમાં પણ લખાવેલી છે અને સાથે સાથે જે સેમમાં ખાલી જગ્યા લખાવેલી હતી તેમાં પણ આપણે જવાબ લખાવેલો છે તો ચલો તે જોઈએ તો એસેમમાં છેલ્લે ગ્રામરના ટોપિકમાં પાંચમો ટોપિક આપેલો છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ આપણે તે શીખી ગયા છીએ તેમાં ખાલી જગ્યાઓ આપેલી છે તે જોઈએ તો જુઓ અહીં આપેલી છે કૌંસમાં આપેલા શબ્દોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો તેમાં મેં તમને એસેમમાં જવાબ લખાવી દીધા છે જો તમે વ્યવસ્થિત લખેલા ન હોય તો ફરી વખત તે વિડીયો જોઈ લેજો સાદા ભૂતકાળના વિડીયોમાં મેં ખાલી જગ્યાના જવાબ લખાવેલા છે તો આ રીતે તમને પ્રશ્ન પૂછેલા હશે આ ખાલી જગ્યા તમારે ફરી વખત જોવી હોય તો રિવિઝન કરી લેજો આગળના વિડીયોમાંથી હવે ફરી વખત હું આ જવાબ લખાવતી નથી આ રીતે તમને પ્રશ્ન પૂછેલા હશે પ્રશ્ન હશે અને કાઉન્સમાં જે જવાબ આવતો હશે તેના મૂળરૂપ તમને આપેલા હશે તમારે શું કરવાનું રહેશે તો કે તેના ભૂતકાળનું રૂપ તમારે ખાલી જગ્યામાં લખવાનું રહેશે ચલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે તો તે છે કૌંસમાં આપેલા શબ્દોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો હવે સાદા ભવિષ્યકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરવાની થાય તો તે તમારે ફરજિયાત ગ્રામર બુકમાં જોવાનું રહેશે કેમકે એસેમમાં તે ટોપિક આપેલો નથી તો ચલો ગ્રામર બુકમાંથી જોઈએ તો ગ્રામણનો ત્રીજો ટોપિક તમને સાદો આપેલો છે હવે આ ખાલી જગ્યામાં પણ એ જ રીતે આપેલું હશે કે તમને કાઉસમાં જવાબ લખી સોરી ક્રિયાપદ લખીને આપેલું હશે છે તમારે શું કરવાનું રહેશે તો કે ખાલી જગ્યા તમે લખો ત્યારે વ્હીલ એડ કરી દેવાનું રહેશે કેમ કે જ્યારે તમે વાક્ય રચના જોશો ત્યારે ખ્યાલ આવશે કે કરતા પછી સહાયકારક ક્રિયાપદ વ્હીલ એડ કરવામાં આવે છે અહીં વ્હીલ આપેલું છે તો તમારે ખાલી જગ્યામાં પણ આ રીતે લખવાનું રહેશે કે અંકિતા ખાલી જગ્યા આપેલી છે ફાસ્ટ કાઉન્સમાં છે વોક તો વોકની સાથે વ્હીલ એડ કરી નાખ્યું એટલે થઈ ગયો જવાબ અંકિતા વિલ વોક ફાસ્ટ અંકિતા ઝડપથી દોડશે તો આ રીતે બધા જ જવાબમાં તમારે ખાલી વિલ એડ કરવાનું રહેશે અને કાઉન્સમાં તમને ઓલરેડી મૂળ ક્રિયાપદ જ આપેલું હશે એટલે તેમાં તમારે કોઈ પ્રકારનો ફેરફાર કરવાનો થશે નહીં ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ પાંચમો અને છેલ્લો પ્રશ્ન આપેલો છે કે આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ નીચે લીટી કરો તો રાઇમિંગ વર્ડ્સ એટલે કેવા શબ્દ તો કે જેના ઉચ્ચાર એક સરખા થતા હોય તેવા શબ્દ તો ચલો તે છેલ્લો ટોપિક છે ગ્રામર બુકમાં પાંચમો ટોપિક તમને આપેલો છે રાઇમિંગ વર્ડ્સ તો આ રીતે તમને આપેલું હશે કઈ રીતે તો કે અહીં પ્રશ્ન આપેલા હશે અને તેની સામે ચાર શબ્દ આપેલા હશે ચાર સ્પેલિંગ હશે જેમાંથી અમુક છે તે અહીં આપેલા શબ્દના રાઇમિંગ વર્ડ્સ હશે જેની નીચે તમારે લીટી કરવાની રહેશે તો આ ટોપિક પણ આપણે ગ્રામર બુકમાં શીખી ગયા છીએ અને સાથે સાથે કાવ્ય શીખ્યા ત્યારે પણ કાવ્યને લગતા જે રાઇમિંગ વર્ડ્સ હતા તે આપણે એક્ટિવિટીમાં પણ લખેલા છે તો પેપર સ્ટાઇલ બધાને સમજાઈ ગઈ હશે અને બહુ ડિટેલમાં જોવું હોય કે રાઇમિંગ વર્ડ્સ કઈ રીતે લખાય છે કે સાદા ભૂતકાળની ખાલી જગ્યાના જવાબ કઈ રીતે લખવા તો એ વિડીયો ઓલરેડી આપણે મૂકેલો છે તો પ્લે પ્લેલિસ્ટમાં જઈ આપણે શોધતાં શીખવાયેલું છે કે ધોરણ સાત ઇંગ્લિશ પ્લે પ્લેલિસ્ટમાં જઈને શોધો એટલે તમને ઇંગ્લિશના દરેક વિડીયો તેમાં મળી જશે અને તેમાંથી તમારે જેનું રિવિઝન કરવું હોય તે ટોપિક તમે સરળતાથી મેળવી શકશો અને તેમાંથી અભ્યાસ કરી શકશો તો તમારે જાતે જે પ્રશ્ન ન સમજાતો હોય તેની તૈયારી કરી લેવાની છે ત્યાર પછી હવે મંથલીની તૈયારી કરવા લાગી જવાનું છે અને સારા અક્ષરે પેપર લખવાનું રહેશે અસ્તુ જય હિન્દ